રાજકોટ જિલ્લાની જેતપુર તાલુકા પંચાયત ભાજપના સભ્ય રોડ બાબતે પત્ર લખ્યો હતો. મંડલીકપુરથી જેતલસર જવાના ખેડૂતો માટે કરોડોના ખર્ચે બનાવેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. તાલુકા પંચાયતના સદસ્યએ પત્ર લખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. તાલુકા પંચાયતના સદસ્યએ પોતાના વિસ્તારમાં આવેલ મંડલીકપુરથી જેતલસર તરફ ખેડૂત પથ રોડમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલીને વિરોધ નોંધાવ્યો છે. દોઢ વર્ષમાં બનાવેલા રોડમાં મસમોટા ખાડાના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. પત્ર લખતાની સાથે જ અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી અને સત્વરે કાર્યવાહીની ખાતરી આપી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર ભ્રષ્ટાચાર કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે છાવરી રહ્યા છે. સાહેબ, આજે દોઢ વર્ષથી આજે પ્રશ્ન છે, નવો બનેલો રોડ કરોડોના ખર્ચે જયારે રોડ બન્યો હોય અને એ જો રોડ 3 મહિનાની અંદર તૂટી જાય તો એના માટે આક્ષેપ નહીં પણ ખરેખર તો છે ને પગલા પણ લેવા જોઈએ. કે બહુ નાનો એવો ગાળો કહેવાય કે જેની અંદર લોકો બહુ હેરાન પણ થયા છે કે કાકરી પાથરી અને દોઢ વર્ષ માટે, વર્ષથી દોઢ વર્ષ માટે રોડને એમને રાખવામાં આવ્યો ને ત્યાર પછી રોડ બન્યો ને એ પણ 3 મહિનાની અંદર તૂટી જાય છે, એટલી ઉચ્ચ ગુણવત્તાવાળો બને છે. ના ના, એ આક્ષેપ પોતે એવું કંઈ નથી એમાં, પણ આપણે રોડમાં હતું કોઈક જગ્યાએ પેચ પડ્યા હતા એ બાબતે એમની ફરિયાદો હતી, એટલે એ આગળ આપણે ચોમાસામાં કરાવ્યા હતા અને એ પાછા અત્યારે થોડી કાળી માટીના લીધે બેસી જાય છે ને એવું થાય છે, એટલે પાછા અત્યારે પાછા કરાવી દેવામાં આવશે. એટલે આપણો કેટલા 3.5 કિલોમીટર 4 કિલોમીટરનો રસ્તો છે અને એની અંદાજિત રકમ એ અમારે જોવી પડશે. રીસર્વિસિંગમાં મંજૂર થયો હતો અને 2022માં એનું કામ માર્ચમાં એનું કામ પૂર્ણ થવામાં આવેલું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં 2 દિવસના દિલ્હીના પ્રવાસ પર છે.